કોઈ મોટા શોરૂમમાંથી બધી જ ફોર્માલિટી પૂરી કરીને તમે નવી જ કાર ખરીદી હોય, તમારી કારને ટેક્સ ચોરીના આરોપસર ડિટેન કરી લેવામાં આવે તો? જી હા, કંઈક આવું જ બન્યું કાળુસિંહભાઈ સાથે. પણ પછી જે થયું તેમાં સામે આવ્યું મસમોટી ટેક્સ ચોરીનું કૌભાંડ. આ છે દહેગામમાં રહેતા કાળુસિંહ, જેમણે 4 સપ્ટેમ્બર 2015 ના રોજ જાણીતા કારના ડીલર એવા પોપ્યુલર વિલેજમાંથી વે કાર ખરીદી. 4 થી 5 મહિના પછી તેઓ પરિવાર સાથે બહાર નીકળ્યા ત્યારે અચાનક જ તેમની કાર ડિટેન કરવામાં આવી. અને મને પેલો મેમ પેલો આલી જ નીકળશે કોટેશન બોટેશન પેલા આવું ગાડી પાર્કિંગ કરવા માટે. પછી મેં મારી ગાડી છે ને 7-8 મહિના ફરી તો જ બીકથી જ ફેરવ હતા. અને એક દિવસ અમે કંકુતરી લઈને મહેસાણા જતા અને મહેસાણાથી વર્ત રિટર્ન માલતા નારદીપુર પોલીસ સ્ટેશન ખરું ને ત્યાં મારી ગાડી ડિટેલ થઈ. ગાડી ડિટેલ થયા પછી અમે તો પોલીસ સ્ટેશનમાં જ્યાં પોલીસ સ્ટેશનવાળાએ એવું કહ્યું કે તમારી ગાડી છે એવું સાબિત કરવા માટે તમારા ગાડીના તમામ કાગળિયા જોશે અને કાગળિયા લાવશો તો જ થશે. તો મને આરટીઓનો જ મેમો આલે છે ભાઈ. કાર ડિટેન થતા જ કાળુભાઈ ચોંકી ઉઠ્યા અને તેમણે કાર છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન જ તેમની સામે ઘણી ચોંકાવનારી વાતો સામે આવી. જોયો અને એના કાગળિયા પર મળ્યું કે આ ગાડીનું રજીસ્ટ્રેશન થયું નહીં. એટલે આટના મેમો કેવી પટેલ સાહેબે આ જોન કરી મને કે તમારું ગાડીનું રજીસ્ટ્રેશન થયું નહીં. એટલે મારો જે આટનો મેમો આવશે ને તમારે ભરવું પડશે. એટલે મારા જોડે પૈસા એમને ભરાઈ દીધા. ભરાઈ દીધા પછી ગાડી પોલીસ સ્ટેશનમાં જ્યાં પછી હું છોરાઈ દીધી ગાડી. સમગ્ર કૌભાંડની વાત બહાર આવતા જ આરટીઓની મદદથી જ્યારે કાળુસિંહે ગાંધીનગરના સેક્ટર 7 ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાતા જ પોપ્યુલર શોરૂમના માલિકોએ કાળુસિંહને યેનકેન પ્રકારે ફરિયાદ પાછી ખેંચવા મનાવવાનો પ્રયાસ કર્યો. એટલે આરટીઓ તરીકે મને મદદ મળી કે તમે ખેડૂત છો, ખેડૂત તરીકે તમને અનુભવ નહોતો નથી અને આ લોકોએ જે ચીટિંગ કરી પાછા બિલ આલે ને જે મને તઈને તઈને ખોટો આલે પાછા બિલ ખોટો આલવાના કારણથી જે લોકોએ મારી ભૂલ સદ નહીં. આ જે તમારો ડીલર મળ્યો એને તમારા પૈસા વધારે લેવા માટે જ આ કામ કરેલું અને અમે તમે સહી કરી દેલા તમારી ગાડી તમારે આ થઈ જશે અને તમારા મારા જોડે 700 રૂપિયા વધારે આવ્યા છે. 780 નો ચેક આલે તો મને મેં 780 નહીં મારા તો લગભગ 1-1.5 લાખ ઉપર જતા રહ્યા પૈસા. એટલે તમારી કહેવાથી હું કોઈ દા સહી કરું નહીં. પૂરેપૂરો ન્યાય નહીં આવે તો હજી સહી નહીં કરું. હાલ તો આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ત્યારે કાળુસિંહે હવે ન્યાય જલ્દી મળે તેવી આશા રાખી રહ્યા છે. કેમેરામેન નિલેશ પટેલ, પ્રવીણ વાઘેલા અને હિરેન શાહ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કાળુસિંહ જેવા કેટલાય લોકો આ જ રીતની છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે આખાય કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે, કેવી રીતે તે લોકોને પોતાની જાળમાં ફસાવે છે તેના પર એક નજર કરીએ. પોપ્યુલર ઓટો શોરૂમના માલિક છે જશુ પટેલ. પહેલા આરટીઓમાં હેડક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમણે 6 વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ત્યારબાદ જશુ પટેલે બાઇકના ડીલરશીપ લીધી અને શોરૂમનું નામ આપ્યું પોપ્યુલર વિલર. વધતા વેપારને જોતા બાઇકના સાથે તેમણે મારુતિ કારની ડીલરશીપ પણ લીધી. આમ ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં બાઇક અને કારના શોરૂમની બ્રાન્ચ શરૂ કરવામાં આવી. કૌભાંડ આચરવાની પદ્ધતિની વાત કરવામાં આવે તો પોપ્યુલર વિલર્સમાંથી જે કોઈ ગ્રાહક કારની ખરીદી કરે છે તેમને શોરૂમમાંથી અલગ બિલ આપવામાં આવે છે અને આરટીઓમાં જે બિલ સબમિટ કરવામાં આવે છે તે બિલ અલગ હોય છે. આ બંને બિલની વચ્ચે લગભગ 15-20 હજાર રૂપિયાનો ફરક હોય છે. આમાં અત્યાર સુધીમાં 10-15 બિલ આરટીઓ દ્વારા શોધવામાં આવ્યા છે. આમ શોરૂમમાંથી જે કોઈ કસ્ટમર મારુતિની નવી કાર છોડાવે છે તેમાં રોડ ટેક્સની ચોરી, વેટ અને ટેક્સની ચોરી કરવામાં આવે છે. ગ્રાહકને અલગ બિલ, આરટીઓમાં અલગ બિલ, બંને બિલ વચ્ચે 15-20 હજારનો હોય છે ફરક. 10-15 બિલ આરટીઓને મળ્યા. આ સમગ્ર કૌભાંડ જ્યારે આરટીઓના સામે આવ્યું ત્યારે આરટીઓ દ્વારા ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ખાસ કહેવામાં આવ્યું હતું કે સરકારનું ખૂબ જ મોટું નાણાકીય નુકસાન કરવામાં આવ્યું છે.
પરંતુ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવ અને સેક્ટર 7 ટીઆઈ દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. ફરિયાદ થયા અને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈની પૂછપરછ કે પછી ધરપકડ કરવામાં આવી નથી. સમગ્ર ઘટનાની જાણ એસપી ને હોવા છતાં તેમના તરફથી પણ કોઈ જ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે શું પોલીસ આરોપીઓને છાવરી રહી છે? શા માટે પોલીસ કોઈ નક્કર પગલા નથી લેતી? શું કૌભાંડ ને દબાવી દેવાની આ રણનીતિ છે? શું સામાન્ય નાગરિક ન્યાયનો હકદાર નથી? કેમેરામેન નિલેશ પટેલ, પ્રવીણ વાઘેલા અને હિરેન શાહ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આરટીઓ દ્વારા પોપ્યુલર વ્હીલર્સના માલિક સામે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ જ્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે આરટીઓના અધિકારીઓ કેવી રીતે અવરચંડાઈ કરી, આવો તેના પર એક નજર કરીએ. સમગ્ર કૌભાંડની માહિતી મેળવવા માટે વીટીવીની ટીમ વાહન વ્યવહાર પ્રિન્સિપાલ સેક્રેટરી વિપુલ મિત્રા મુલાકાત કરી અને તેમને આ કૌભાંડ બાબતે પૂછવામાં આવ્યું. પણ અહીં તેમણે અમારી ટીમના સવાલોના જવાબ આપ્યા ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે અધિકારી જાણે કે પોતાની જવાબદારીથી ભાગી રહ્યા હોય. તો આપ કઈ નો જરી આપી દે એવું બન જાદો સર ને મળી લો, મિશ્રાને મળી લો જાદો સર, કારણ કે એન્ફોર્સમેન્ટ જે છે ને ડે ટુ ડે પોલિસી બાબતો તો હવે તમને સંભળાવી દઈએ આરટીઓ કમિશનર આ અંગે શું કહી રહ્યા છે, તેઓ આ સમગ્ર ઘટનાને દબાવવાનો કેવી રીતે પ્રયાસ કરી રહ્યા છે. તપાસ કરવાની વધારે કરતા વધારે પેરેલલ તપાસ કોર્ટમાં પણ તમે ફરિયાદ થશે એટલે એની ચાલે છે, એટલે સબ જ્યુડિશ હોય ત્યારે એની તપાસ થાય છે. તો આની તપાસ અત્યારે આપણા આરટીઓમાં કહીએ કે કોઈ કમિટીની કેવી રચના થઈ છે, આરટીઓ દ્વારા તપાસ કરાય છે. હાલ તો હાલ અમે બધી જે કંઈક ખોટું ચાલતું હશે એની તપાસ કરવાની છે, બરાબર ખોટું ચાલતું હશે હાલ હજી ખબર નહીં શું છે. ઓકે, સામાન્ય વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે તેની સામે લાલ આંખ કરતા આ અધિકારીઓ મોટી મોટી કંપનીઓની કરોડોની ઉચાપત સામે કેવી ઢીલી નીતિ રાખે છે તે અહીં સ્પષ્ટ થાય છે. સવાલ થાય છે કે શું કાયદો બધા માટે સરખો નથી? અધિકારીઓ કેમ આ કૌભાંડમાં યોગ્ય તપાસ કરી રહ્યા નથી? આ મામલે શા કારણોથી કડક કાર્યવાહી થઈ રહી નથી? શું કોઈ અધિકારી કે નેતાની રહેમ નજર હેઠળ આ કૌભાંડ ચાલી રહ્યું હતું? આખરે ક્યારે થશે શોરૂમ સામે કડક કાર્યવાહી? ક્યારે મળશે ભોગ બનનારને ન્યાય? કેમેરામેન નિલેશ પટેલ, પ્રવીણ વાઘેલા અને હિરેન શાહ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.